ધાંગધ્રા કલબ રોડ ઉપર ભૂગર્ભ ગટરમાં આચરેલા ભ્રષ્ટાચાર બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકર ગુલરેજ વડાળિયા દ્વારા ભ્રષ્ટાચાર બાબતે કર્યો આક્ષેપ. ઉપર ઢાંકણા નીચે પાઇપ જ નથી. ધાંગધ્રાના નગરજનો વર્ષોથી ભ્રષ્ટાચારની ફરિયાદ કરી રહ્યા હતા ત્યારે આપ આવ્યું મેદાનમાં. આજે પણ મોટા ભાગના રહેણાંકી વિસ્તારમાં ભૂગર્ભ ગટર જ નથી. ક્લબ રોડ ઉપર ડોક્ટર મમતાબેન વાળી ગલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કરી ભૂગર્ભ ગટરની પોલ છતી. પોલ ખુલતા પાલિકાએ વગર ઠરાવે આ તત્કાલ કામ ચાલુ કરાવ્યું. જીઆઈડીસીએ ગટર સોંપ્યા બાદ આ નવા કામનું બિલ કોણ પાસ કરશે એ જ મોટો પ્રશ્ન છે. વિજિલન્સે એસીબી રાજ્ય લોકપાલ બાબતને સુઓ મોટો ધ્યાને લે એવી ઉપી લોકમાં. ધાંગધ્રા શહેરમાં આશરે 12-14 વર્ષ પહેલાં ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ આવેલો હતો જે ECL કંપનીને મળેલો હતો, જે આશરે 13 કરોડનો પ્રોજેક્ટ હતો. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સાંભળવામાં મળતું હતું. સામાજિક કાર્યકરો, વિપક્ષ અને સામાન્ય માણસો દ્વારા અવારનવાર ફરિયાદ કરવામાં આવતી હતી, પણ એ કાને ધરવામાં નહોતી આવતી. આ ભૂગર્ભ ગટર અત્યારે કામગીરી હાલ ચાલુ છે. અત્યારે આ જીયુડીસી દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે. એ વખતે અહીંયા ખાલી ઢાંકણા મૂકવામાં આવ્યા હતા અને કોઈ જાતનું પાઇપલાઇન નાખવામાં આવી નહોતી. મોટો ભ્રષ્ટાચાર હતો આખા ધાંગધ્રાની અંદર, રહેણાંક વિસ્તારની અંદર. અહીંયા આગળ અત્યારે તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરવામાં આવ્યું છે જીયુડીસી દ્વારા. તો કોઈ પણ ઠરાવ વગર આ કામ ચાલુ કરવામાં આવ્યું છે તો આનું પેમેન્ટ કે આનું બિલ કોણ આપશે અને આનો જવાબદાર કોણ રહેશે અત્યારે હાલના વાલામાં? અને મોટા પાયે આખા ધાંગધ્રાની અંદર જે તે વખતે માય તે લેવલિંગ કામ બરોબર કરવામાં નહોતું એ ભૂગર્ભ ગટરના વાલામાં, તો એના હિસાબે મોટા ભાગે ગટરો બ્લોક થઈ ગયેલી હતી અને જે તે ઢાંકણા હતા એ રોડમાં દબાઈ ગયેલા છે આખા ધાંગધ્રાની અંદર. અને એનું રોડ સાથે લેવલિંગ હોવું જોઈએ કે રોડ ઊંચો થાય. મોટા રોડ ઉપર રોડ કઈ રહી જાય છે આ લોકો, તો રોડ ઉપર જાય તો એનું ઢાંકણું એને ઊંચું ઉપાડવું પડે. અને મોટા ભાગની ગટર આખા ધાંગધ્રામાં ફેલ છે, લેવલિંગનો અભાવ છે. પાલિકાએ જે આ તાત્કાલિક કામ ચાલુ કર્યું છે એ બાબતમાં તમારું શું કહેવાનું છે? આ તેમના કુકર્મો સંતાડવા માટે આ લોકોએ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કર્યું છે. અહીંના રહીશોએ ફરિયાદ કરી હતી કે ભાઈ અહીંયા તમે રોડ બનાવો છો, ભૂગર્ભ ગટર તો છે નહીં. જોકે આજથી આશરે 12-14 વર્ષ પહેલાં તો એ પ્રોજેક્ટ આખો ધાંગધ્રામ આખામાં ગટર નખાઈ ગયેલી હતી. એટલે એનો કુકર્મ ઢાંકવા માટે આ લોકોએ કામગીરી ચાલુ કરવામાં આવે છે.